મહેસાણા જિલ્લામાં આવેલી ગણપત યુનિવર્સિટીનો 12મો પદવીદાન સમારોહ ગઈકાલે યોજાઈ ગયો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મેડલ્સ અને પદવી એનાયત કરી હતી. 2538 વિદ્યાર્થીઓને પદવી તથા મેડલ્સ આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના દીક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને જ્ઞાનની પદવી સાથે સમાજના દાયિત્વની દીક્ષાથી જીવન ઘડવાની સાર્થક કરવાનું આહવાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિદ્યાર્થીઓને ભવિષ્યના નિર્માણ માટે શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે ગણપત યુનિવર્સિટીએ ટૂંક સમયમાં દેશમાં નામના મેળવી છે. વિશ્વકક્ષાએ ગુજરાત અને મહેસાણાને ગણપત યુનિવર્સિટીએ ગૌરવ અપાવ્યું છે. તો આ કાર્યક્રમની સાથે મુખ્યમંત્રીના હસ્તે ઓલિમ્પિક કક્ષાની નવનિર્મિત વિક્રમ નેઇલ સ્પોર્ટ્સ એકેડેમીનું પણ ગણપત યુનિવર્સિટીમાં ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ જાપાનના સીઈઓ અને એમડી કે કેનાચી આયુકાવા પણ ખાસ હાજર રહ્યા હતા. આવનારા દિવસોમાં રોશન કરશો, ગુજરાતનું નામ રોશન કરશો અને ગુજરાત જયારે લીડ લઈ રહી છે ત્યારે ગુજરાતની લીડરશીપમાં તમે બધા પણ તમારી લીડરશીપ બનાવશો તેવી શુભેચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી અને ગુજરાતને ઔદ્યોગિક રીતે આઈટીની રીતે બિઝનેસની રીતે સર્વિસ સેક્ટરમાં જે વિશ્વકક્ષાએ મૂક્યું અને ગુજરાતથી આકર્ષાઈ અનેક મોટી કંપનીઓ ગુજરાતમાં આવી છે એ કંપનીઓમાં પણ તમારા માટે બધા માટે ખૂબ મોટી જોબ ઓપોર્ચ્યુનિટી તમારી કારકિર્દી એ રાહ જોઈ રહી છે.